ગઈકાલનો જમાનો છે એ લક્ષી માનસિકતાનો હતો આજનો જમાનો છે એ વિપુલતા લક્ષી માનસિકતાનો છે મિત્રો તમારી સાથે સોશિયલ મીડિયાની વાત કરતી વખતે મને જે લાગ્યું તે મેં તમારી સાથે શેર કર્યું છે હું એવું નથી માનતો કે આમાં કોઈ દોષ ટેકનોલોજીનો હોય આપણા પ્રકાર આપણી પાસે હંમેશા બે પ્રકારની માનસિકતા ચાલે છે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જોવો હોય તો બે પ્રકારની માનસિકતા આપણે તપાસીએ એકને સ્કેરસિટી મેન્ટાલિટી કહેવાય છે સ્કેર સિટી મેન્ટાલિટી સ્કેરસિટી મેન્ટાલિટી એટલે ઉણપલક્ષી માનસિકતા અને બીજી છે એને એબન્ડન્સ મેન્ટાલિટી કહેવાય છે વિપુલતાલક્ષી માનસિકતા ગઈકાલનો જમાનો છે એ લક્ષી માનસિકતાનો હતો આજનો જમાનો છે એ વિપુલતા લક્ષી માનસિકતાનો છે ઊણપ જે હતી તે બધું વિપુલતામાં પ્રાપ્ત નથી થયું પણ ઊણપ જે હતી તેનું ઇલ્યુઝન વિપુલતા લક્ષી માનસિકતામાં આપણને મળ્યું છે જે નથી તે માણવું અને જે નથી તે માણીને તમારી જાતને રાજી કરવામાં આપણે જે છે તેનો આદર કરવાનું ભૂલી ગયા છીએ જે ઉપસ્થિત છે તેને માણવાનું ભૂલી ગયા છે હાય ડેડ એમ કહીને આપણે છૂટા પડી જઈએ છીએ હાય મોમ મજામાં બસ એટલું કહીને આપણે છૂટા પડી ગયા મમ્મી પપ્પા ભૂલી છું કંઈ પૂછે કે તારા કાંઈ સમાચાર નથી અરે આઈ પુટ અ મેસેજ યુ નોટ સીન સી ડેલી આઈ રાઈટ યુ નો ગુડ મોર્નિંગ મામ ડોન્ટ યુ લાઇક દિસ પત્યુંત્યુંટ મીન્સ તમારી ઉણપ જે હતી એની સામે વિપુલતા આપી તમને ટેકનોલોજીએ પણ એ વિપુલતાના જે પ્રાપ્ત થયું તેણે પેલી ઉણપ નથી પૂરી કરી હૃદયના એક ખૂણામાં ફરી એક નવી ઉણપ પેદા કરી છે અને એણે માનવીય સંબંધો ઉપર બહુ મોટી અસર કરી છે તમે સ્વ કેન્દ્રી બનો અને સ્વસ્થ બનો એ બંનેમાં ભેદ છે આપણે એમ માનીએ છીએ કે હું સ્વસ્થ બન્યો પણ ના આપણે સ્વ બની રહ્યા છીએ મારી વાતનું સમાપન કરું મને અહીંયા તમે ટક આપી એ બદલ વિશેષ આભાર તો નીતિનભાઈનોને સૌનો માનું પણ આપ સૌનો માનું કે તમે આજે ભારત બંધના દિવસે આ પ્રક્રિયામાં આપ મારી સાથે જોડાનાર છો આ બધાનું મૂળ આપણું મન છે અને મન વિશે આપણા ભગવંતો અને સાધ્વીજીઓએ પુષ્કળ કહ્યું છે એટલે મારે કહેવાની જરૂર નથી હું એવું આપને વિનંતી કરું કે બાળકના હાથમાં એની સમજ પેદા ન થાય ત્યાં સુધી મોબાઈલ નહીં પકડાવવો આ દેશની માતાઓએ સોશિયલ મીડિયાને ઘેલા કરવામાં એટલો બધો ફાળો આપ્યો છે એને પાડોસણ આરે ચોવટ ચૂકવવી હોય એટલે બાળક વચ્ચે હેરાન ન કરે એટલે એના હાથમાં મોબાઈલ પકડાવી દેવાનું પાપકૃત્ય માતાઓ કરે છે માતાઓ અહીંયા બેઠી છે એ બધી મને માફ કરે લગભગ એમાંથી એંસી ટકા કરતી જ હશે મને ખબર છે મારે મારું ઘરનું કામ આટોપવું છે તો હું એને સરસમેજાનું કાર્ટૂન પિક્ચરની સામે બેબી વોકરમાં બેસાડીને પણ બેસાડી દઉં છું અને પછી આપણે ટીચરને સ્કૂલમાં જઈને કહે છે કે સર એને જરા ટીચર કહેજો ને બહુ મોબાઈલ છોડતો જ નથી આપ્યો કોણે ટીચરે આપ્યો આપ્યો કોણે મારે મારા બાળક સાથે સમય કાઢવાનો મોટી સ્કેર સિટી છે હું બાળક સાથે વાત કરું તો મારી આવડત નથી કે એની જિજ્ઞાસાને પહોંચી શકું એના કુતૂહલને સંતોષવા જેટલું વાંચવાનું કે વિચારવાની મારી પાસે કોઈ તૈયારી નથી એટલે હું એક રમકડું એના હાથમાં પહોંચાડી દઉં છું અને પછી એ રમકડાનો ઉપયોગ છોડાવવો મુશ્કેલ છે મેં જો અત્યારના માતા પિતાઓને મોટી લાચારી અનુભવતા કોઈની પાસે જોયા હોય તો સંતાનો પાસે નહીં સંતાનોના મોબાઈલ છોડાવવા માટે મોબાઈલ એટલી બધી અંગત વસ્તુ થઈ ગઈ છે સાહેબ કે પતિ પત્ની બધું જ શેર કરી શકે પોતાનો મોબાઈલ નહીં પ્રયાસ કરજો ઘરે જઈને એકબીજાનો મોબાઈલ જોવાનો પ્રયાસ કરજો બહુ લંબાવતા નહીં એ પ્રયાસ નહીં તો દુર્ઘટના સુધી પહોંચી જાય તો કંઈ કહેવાય નહીં છૂટાછેડા થઈ જાય તો એના માટે હું જવાબદાર નથી ફેમિનિસ્ટ લોકો ઉતરી પડે કે વોટ હેવ યુ રાઇટ ટુ સી ધ મોબાઈલ ઓફ યોર વાઈફ તમને ખ્યાલ છે હવે એક્ટિવિસ્ટો આવી જાય એની અંગત બાબત છે અરે મોટા અંગત હતી તો તારે મારી સાથે જોડાવાની જરૂર નહોતી એકલા એકલા તારે અંગત અંગત રમવાની જરૂર હતી આપણું અંગત જૂટવી લેનારું સોશિયલ મીડિયા માનવીય સંબંધોને તળીએ લઈને જો આગળ વધવાનું હોય તો એનાથી દૂર રહેવું જોઈએ હું એવું માનું છું કે આપણું બુદ્ધિ નહીં મનથી જો આપણે એપ્લાય કરી શકવાના હોઈએ સરસ વાક્ય છે મન જંજીર મન ઝાંઝર જો તમે મનથી વિચારો તો આ સોશિયલ મીડિયા તમારું ઝાંઝર છે પણ જો તમારા મનની વિચારવાની ક્ષમતા પાંગળી હોય તો આ સોશિયલ મીડિયા તમારા માટે જંજીર છે હું પ્રાર્થના કરું કે આપણને તો જરૂર નથી જંજીરની નથી ઝાંઝરની આજુબાજુ અસ્તિત્વમાં વૃક્ષોમાં નદીઓમાં ઝરણાઓમાં પક્ષીઓના કલરોમાં વાગતા ઝાંઝર આપણા કાનમાં પડ્યા કરે અને એ હરિયાળી આપણી આંખમાં અંજાયા કરે તો ભલભલા મોબાઈલ પાણી ભરે છે